789 of standard 5. See the activity 1. I kavya che. Kavya apde joi shakye che ahiya. Ama apde zoom kariye to. Ke pehli line che eni mitro ahiya lakhi che. Kavya nu naam che the colorful people. Colorful itle rangbirangi people itle loko. Rangbirangi loko ahiya vaat karvama aavi che. Ahiya pehli line che. I know you. I itle hu. No itle janu chu. You itle tamne. You are Mr. Blue. You એટલે તમે આર એટલે છો મિસ્ટર એટલે શ્રીમાન બ્લુ એટલે ભૂરા તમે હું તમને જાણું છું તમે શ્રીમાન ભૂરા છો અથવા તો બ્લુ છો યોર ગાર્ડન ઇઝ ક્લીન યોર એટલે તમારો ગાર્ડન એટલે બગીચો ઇઝ એટલે છે ક્લીન એટલે ચોખ્ખો અથવા તો સ્વચ્છ તમારો બગીચો છે સ્વચ્છ છે આર યુ મિસ ગ્રીન આર યુ એટલે શું તમે યુ એટલે તમે મિસ ગ્રીન એટલે કુમારી ગ્રીન છો લીલી છો એના પછી જો નેક્સ્ટ લાઇન શું કહે છે સેમી હેલો ઓ મિસ્ટર યલો સે એટલે કહો મી એટલે મને હેલો એટલે કેમ છો મને કહો મિસ્ટર યલો મિસ્ટર એટલે શ્રીમાન યલો એટલે પીળો કૂલ ડાઉન યોર હેડ ડોન્ટ લેટ ઇટ રેડ કૂલ ડાઉન કૂલ એટલે શાંત પાડો ડાઉન શાંત એટલે કૂલ એટલે શાંત ડાઉન એટલે પાડો શાંત પાડો યોર એટલે તમારું હેડ એટલે માથું એટલે કે શાંત પાડો તમારું માથું ડોન્ટ લેટ ઇટ રેડ ડોન્ટ લેટ એટલે કે એને થવા ના દો રેડ એટલે લાલ એને લાલ થવા ના દો એના પછી છે એમ આઈ રાઇટ રિપ્લાય મિસ્ટર વ્હાઇટ એમ આઈ એટલે કે શું હું રાઇટ એટલે સાચો છું રિપ્લાય એટલે કે જવાબ આપ્યો મિસ્ટર રાઇટ એટલે શ્રીમાન સફેદે યસ 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 વિથ યુ મિસ બ્લેક એવું કહે છે હા 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 વિથ એટલે સાથે યુ એટલે તમે મિસ બ્લેક એટલે કાળા મિત્રો અહીંયા જે આ સ્પેલિંગોના નામ આપ્યા છે એના પરથી બાળક છે એ શીખશે કે આ કલરનો સ્પેલિંગ છે અથવા તો એ કલર છે કેવો દેખા છે બ્લુ માટે બ્લુ શબ્દો વાપરવામાં આવે છે અથવા રંગ વાપરવામાં આવ્યો છે મિસ ગ્રીન માટે ગ્રીન યલો માટે યલો રેડ માટે લાલ વ્હાઇટ માટે વ્હાઇટ અને બ્લેક માટે બ્લેક આ રીતે બાળક છે સમજશે ત્યારબાદની એક્ટિવિટી છે મિત્રો બહુ સરસ છે એના માટે આપણે અહીંયા જે કૌંસમાં બ્રેકેટમાં આપેલા છે શબ્દો જી માટે ગ્રીન શબ્દ વાપરીશું અથવા તો રંગ વાપરીશું ઓ માટે ઓરેન્જ આર માટે રેડ બી કે મીન્સ બ્લેક વાય એટલે યલો બી એલ એટલે બ્લુ આ શબ્દ જે છે એ રંગને ઇન્ડિકેટ કરે છે દર્શાવે છે અહીં એક ચિત્ર આપ્યું છે પહેલું જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બી કે એટલે કે બ્લેક કલર પૂરવાનો છે આ દડાની અંદર અને એની અનુલક્ષીને નીચે વાક્ય આપ્યું છે ધીસ ઇઝ એ બ્લેક બોલ ધીઝ એટલે આ ઇઝ એટલે છે બ્લેક એટલે કાળો બોલ એટલે દડો એ રીતે અહીંયા કાળો રંગ પૂરવામાં આવશે બાળકો દ્વારા દડાની અંદર અને એની નીચે વાક્ય લખવામાં આવશે ત્યારબાદ એ બાજુમાં એક પર્સનું ચિત્ર છે એની અંદર જો અહીંયા લખ્યું છે મિત્રો ઓ ઓ એટલે આપણે ઉપર જોયું કે ઇન્ડિકેટ કરે છે કયા કલરને યસ ઓરેન્જ એટલે એ બાળક છે આ પર્સની અંદર ઓરેન્જ કલર પૂરશે અને અહીંયા નીચે આપેલા બ્રેકેટની અંદર લખશે ધીઝ ઇઝ એન ઓરેન્જ પર્સ એન મિત્રો વાપરવામાં આવશે કારણ કે અહીંયા ઓ શબ્દ આપેલો છે આપણે જેમ આગળ વાત કરી હતી એમ કે ઓ છે સ્વર છે એટલા માટે એટલે અહીંયા લખવામાં આવશે ધીઝ ઇઝ એન ઓરેન્જ પર્સ એના પછી એક ચિત્ર છે પતંગનું પતંગની અંદર આપેલો છે આર શબ્દ એટલે કે રેડ એટલે અહીંયા રેડ કલર પૂરવામાં આવશે પતંગની અંદર અને નીચે વાક્ય લખવામાં આવશે ધીસ ઇઝ એ રેડ કાઇટ આ લાલ પતંગ છે ત્યારબાદ અહીંયા મિત્રો ઘણો બધાને કન્ફ્યુઝન થાય છે કે આ ચિત્રની અંદર અહીંયા રેડ આપવામાં આવ્યું છે અહીંયા વાય એટલે કે યલો અહીંયા જી એટલે કે ગ્રીન તો કયો શબ્દ લખો તો મિત્રો અહીંયા આપણે આગળ જે કવિતાની અંદર જે ટાઇટલ છે એનો અનુલક્ષીને આપણે અહીંયા લઈ શકીએ કે ધીઝ ઇઝ અહીંયા નીચે લખી શકીએ કે ધીઝ ઇઝ એ કલરફુલ ફ્લાવર કલરફુલ એટલે રંગબેરંગી કે એમાં ત્રણ રંગ છે એટલા માટે કોઈ એક રંગને ઇન્ડિકેટ નથી કરતું એટલે કે આ રંગબેરંગી ફૂલ છે એવું લખી શકીએ આપણે અહીંયા એના પછી નેક્સ્ટ છે અહીંયા એક પાનનું ચિત્ર છે જેને અનુલક્ષીને જી સ્પેલિંગ આપ્યો છે એટલે કે ગ્રીન અહીંયા ગ્રીન કલરનું આખું લીલું પાંદડું કરી દેવાનું અને અહીંયા નીચે લખવાનું ધીસ ઇઝ એ ગ્રીન લીફ લીફ એટલે પાંદડું એલ ઈ એ એફ ત્યારબાદ અહીંયા એક મોબાઈલનું ચિત્ર છે મોબાઈલની અંદર અહીંયા બી કે એટલે કે બ્લેક કલર પૂરવાનો છે અને નીચે લખવાનું છે ધીઝ ઇઝ એ બ્લેક મોબાઈલ
એના પછી ત્યારબાદ અહીંયા શર્ટનું ચિત્ર છે મિત્રો, શર્ટની અંદર સ્પેલિંગ લખવામાં આવ્યો છે, શબ્દ મૂક્યો છે વાય, વાય એટલે કે યલો, એટલે કે આ શર્ટ છે એ યલો કલરનો કરી દેવાનો છે. અને નીચે લખવાનું છે ધીસ ઇઝ એ યલો શર્ટ, આ પીળો શર્ટ છે. એના પછી અહીં એક ફ્રોગનું ચિત્ર છે જેની અંદર લખવામાં આવ્યું છે બીએલ, બીએલ એટલે કે બ્લુ, એટલે કે આ ફ્રોગ છે બ્લુ કલરનું કરી દેવાનું, ભૂરા કલરનું, ભૂરા રંગનું. અને નીચે લખી દેવાનું ધીસ ઇઝ એ બ્લુ ફ્રોક. આ રીતે મિત્રો બાળક છે સ્પેલિંગ પણ સમજશે, સાથે સાથે રંગને પણ ઓળખશે, અને એક્ટિવિટી પણ સારી એવી થશે, અને રંગ પૂરતા શીખશે, સાથે સાથે વાક્ય લખતા પણ શીખશે. ધીસ ઇઝથી વાક્ય બનાવવાના છે. ધ એક્ટિવિટી ટુ ધ ડ્રીમિંગ સ્ક્વિરલ, જેમ આગળ કીધું મેમ, સપનું જોઈ રહેલી ખિસકોલી. તો અહીંયા એના આજુબાજુ જે એક ખિસકોલી છે જે સપનું જોઈ રહી છે, પરંતુ એના આજુબાજુ મિત્રો છે એની સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે. જો અહીંયા પહેલું છે કેટ, કેટ એટલે બિલાડી, બિલાડી કેટ સેઝ એટલે કે બિલાડી કહે છે હે શી ઇઝ સ્લીપિંગ ધેર, શી એટલે તેણી, ઇઝ એટલે છે સ્લીપિંગ એટલે સૂઈ રહી, ધેર એટલે ત્યાં, તેણી ત્યાં સૂઈ રહી છે. તો જો આ જોઈને રેબિટ શું કહે છે, રેબિટ સેઝ કમ લેટ્સ વેક અપ, વેક હર અપ, કમ એટલે આવો, લેટ્સ એટલે ચાલો આપણે, લેટ અસ એટલે કે ચાલો આપણે, અસ એટલે આપણે, વેક હર, વેક એટલે ઉઠાડીએ, હર એટલે તેણીને, અપ એટલે ઉઠાડવું, ચાલો આપણે તેણીને ઉઠાડીએ સૂઈ રહી છે. તો ડોન્કી કહે છે, ડોન્કી સેઝ સ્ક્વિરલ ગેટ અપ, સ્ક્વિરલ એટલે ખિસકોલી, ગેટ અપ એટલે ઊભી થા, ચલ ખિસકોલી ઊભી થા. કેમલ સેઝ ઊઠ, શું કહે છે, કેમલ સેઝ યસ ગેટ અપ, હા ઊભી થા, ગેટ અપ એટલે ઊભી થા. હવે આથી શું કહે છે, એલિફન્ટ સેઝ કમ એન્ડ પ્લે વિથ અસ, કમ એટલે આવ, એન્ડ એટલે અને, પ્લે એટલે રમ, વિથ એટલે સાથે, અસ એટલે અમારી, આવ અને અમારી સાથે રમ. તો જો સ્ક્વિરલ મિત્રો શું કહે છે, સ્ક્વિરલ સેઝ બટ આઈ એમ પ્લેઇંગ, સ્ક્વિરલ એવું કીધું, બટ એટલે પરંતુ, આ એટલે હું, એમ એટલે છું, પ્લેઇંગ એટલે રમી રહી, હું તો રમી જ રહી જ છું ઓલરેડી. કેટ આસ્ક વોટ, બિલાડીએ પ્રશ્ન પૂછ્યો શું તું રમી રહી છું. તો જો આગળ અહીંયા રેબિટ કહે છે, રેબિટ કહે છે, રેબિટ સેઝ યુ આર નોટ પ્લેઇંગ, યુ આર સ્લીપિંગ. રેબિટે કીધું કે યુ એટલે તું, આર નોટ એટલે નથી, પ્લેઇંગ એટલે રમી રહી, તું રમી રહી નથી, યુ આર સ્લીપિંગ, યુ એટલે તું, આર એટલે છું, સ્લીપિંગ એટલે સૂઈ રહી. એ લોકોએ ખિસકોલીને એવું કીધું, પરંતુ અહીંયા આપણે જોઈએ છે એમ કે ખિસકોલી છે એ સૂતી છે, એટલે શું કહે છે, જો સ્ક્વિરલ સેઝ નો આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો, સ્ક્વિરલ એવું કીધું કે ના, આ એટલે હું, એમ એટલે છું, પ્લેઇંગ એટલે રમી રહી, વિથ એટલે સાથે, જમ્બો એટલે જમ્બો, ના હું તો જમ્બો સાથે રમી રહી છું. જમ્બો એટલે કોણ મિત્રો, જો આગળ આપણે જાણીશું. એલિફન્ટ આસ્ક હુ ઇઝ જમ્બો, એલિફન્ટે પૂછ્યું હુ એટલે કોણ, ઇઝ એટલે છે, જમ્બો એટલે જમ્બો, કોણ છે આ જમ્બો. તો જવાબ આપ્યો ખિસકોલીએ, સ્ક્વિરલ સેઝ ધ બેબી એલિફન્ટ, બેબી એટલે બાળક અથવા તો બચ્ચું, એલિફન્ટ એટલે હાથી, હાથીના બચ્ચાને મિત્રો જમ્બો કહેવાય છે. અહીંયા જો આપણે બાજુના ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આ જે નાનું બચ્ચું છે જમ્બો છે, આ છે સ્ક્વિરલ છે, ખિસકોલી છે એની સાથે રમી રહી છે, અહીંયા ચિત્રમાં એવું બતાવવામાં આવ્યું છે. એના પછી જો શું ડોન્કી શું કહે છે, ડોન્કી આસ્ક વેર ઇઝ હી, ડોન્કીએ પૂછ્યું વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, હી એટલે તે, તે ક્યાં છે, જો એ રમી રહ્યો, તું એની સાથે રમી રહી છું. તો જો સ્ક્વિરલ શું કહે છે, સ્ક્વિરલ સેઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય, ફ્લાઇંગ એટલે ઉડી રહ્યા છીએ, ઇન ધ એટલે માં, સ્કાય એટલે આકાશમાં, અમે તો આકાશમાં ઉડી રહ્યા છીએ. હવે હાથી શું કહે છે, જો હાથીએ પ્રશ્ન પૂછ્યો, એલિફન્ટ આસ્ક વોટ, શું, સ્ક્વિરલ સેઝ, તો એને જવાબ આપ્યો ખિસકોલીએ, યસ નાવ હી ઇઝ સિટિંગ ઓન એ ક્લાઉડ, યસ એટલે હા, નાવ એટલે હવે, હી એટલે તે, ઇઝ એટલે છે, સિટિંગ એટલે બેસી રહ્યો, અને ક્લાઉડ, ક્લાઉડ એટલે મિત્રો વાદળ થાય છે, અત્યારે વાદળ પર બેસી રહ્યો છે. અહીંયા આપણે જેમ દેખાય છે અહીંયા ચિત્રની અંદર કે આ એક વાદળું છે અને એની ઉપર એ બેસી રહ્યો છે એવું કહે છે ખિસકોલી. અહીંયા આપણે જોઈએ છે કે ચિત્રની અંદર દેખાય છે કે ખિસકો એ સૂઈ રહી છે, એટલે એ ઊંઘમાં કહે છે આ બધું. એના પછી જો કેટ શું કહે છે, કેટ આસ્ક વોટ ઇઝ હી ડુઈંગ, વોટ એટલે શું, ઇઝ એટલે છે, હી એટલે તે, ડુઈંગ એટલે કરી રહ્યો. તો એ શું કરી રહ્યો છે વાદળની અંદર. તો સ્ક્વિરલ કહે છે, ખિસકોલી કહે છે, કેચિંગ ધ સ્ટાર્સ, કેચિંગ એટલે પકડી રહ્યા, સ્ટાર્સ એટલે તારા, એ છે તારા પકડી રહ્યો છે. જો અહીંયા દેખાય છે એની સૂંઢથી, અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અહીંયા ખિસકોલી છે એ પણ પકડી રહી છે તારા, એટલે કહે છે કે અમે બેઉ રમી રહ્યા છીએ વાદળની અંદર બેસીને અને તારા પકડી રહ્યા છે. એના પછી જો શું કહે છે, રેબિટ આસ્ક વોટ આર યુ ડુઈંગ,
बराबर व्हाट एटले शू आर एटले यू एटले तमे डूइंग एटले करी रहया तमे शू करी रहया छो त्या बराबर तो स्क्विरल शू कहे छे अथवा तो तू शू करी रही छू त्या तो खिसकोली कहे छे आई एम सिटिंग ऑन जम्बो आ एटले हूँ एम एटले छू सिटिंग एटले बेसी रहेली ऑन एटले ऊपर जम्बो एटले जम्बो हूँ जम्बो ऊपर बेसी रहेली छू अहीं चित्रमां देखाय छे जेम आपणे ऊपर जोई शकीए छे एना पछी शू कहे छे जो के आई एम पुटिंग द स्टार्स इन माय पॉकेट्स आ एटले हूँ एम एटले छू पुटिंग एटले मूकी रही स्टार्स एटले ताराओ इन माय एटले मारा पॉकेट्स एटले खिस्सामां हूँ जे आ तारा पकड़िए छे अमे ए मारा खिस्सामां मूकी रह्या छीए अने छेले रेबिट शू कहे छे रेबिट सेज ओ यू आर ड्रीमिंग हा 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 यू एटले तू आर एटले छो ड्रीमिंग एटले सपनू जोई रही अच्छा